કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય હિન્દી પ્રથમ સત્રમાં પાઠ નંબર 7 ભણીશું, બુજો તો જાને. આ એક પહેલિયા છે. પહેલિયા હિન્દીમાં કહેવાય છે અને ગુજરાતીમાં એને કહેવાય છે ઉખાણ. આપ સભી જાનતે હૈ કે પહેલિયા બચ્ચો કો બહુત પસંદ આતી હૈ. યહાં પહેલિયા દેખકર छात्रों की विचार शक्ति का विकास करने का प्रयत्न किया गया है. पहेलियां समस्या या प्रश्न के स्वरूप में होती है. उन्हें समझना बुझाना बड़ा अच्छा लगता है. ये पहेलियां हमारे विचार करने की शक्ति को बढ़ाता है, ज्ञान में वृद्धि करती है. मनोरंजन भी जीवन के लिए जरूरी है. इस पाठ में दी गई पहेलियां हमारा मनोरंजन करने के साथ साथ हमारी विचार शक्ति भी बढ़ाती है. इन पहेलियों को बुझने समझने में सचमुच मजा आएगा. पहेलियों को पढ़कर सही चित्र से जोड़िए. અહીં આપણે પહેલિયા વાંચવાની છે અને જે સાચું ચિત્ર હોય એની સામે તેને જોડવાની છે. અહીં ચિત્ર પણ આડાઅવળા આપેલા છે, આપણે એના સાચા ચિત્ર સામે જોડવાનું છે. ફલ દેખકર સફળ હુએ હૈ, હરિયાલી ફેલાતે હૈ, ફૂલ ફલી જડ છાલ બીજ દે, સબકો ખુશી બનાતે હૈ. હમ સબકો ફલ દેતે હૈ, हम सबको फल देते हैं. सबको फल देने में ही हमारे जीवन की सफलता है. हम हरे भरे हैं और हरियाली फैलाते हैं. अपने फूल कलियां जड़ छाल और बीज देकर हम सबको सुखी बनाते हैं. अहीं एवं कहेवा लागे छे कि अमे सौने फल आपीए छीए. अमे सौने फल आपीए छीए. સૌને ફળ આપવામાં જ અમારા જીવનની સફળતા છે. અમે હર્યા ભર્યા છીએ અને હરિયાળી ફેળાવીએ છીએ. અમારા ફૂલ સિંગ વૃક્ષ છાલ અને બીજ આપીને અમે સૌને સુખી બનાવીએ છીએ. તો કોણ આવશે? વૃક્ષ. હિન્દીમાં કહેવાય પેડ. એનો આન્સર આવશે પેડ. ગુજરાતીમાં શું કહેવાય? વૃક્ષ, ઝાડ. આને અહીંયા જોડીશું આપણે બે નંબરની પહેલિયા. પથ્થર કા વન ઊંચા હૈ મન, ઉગતે પેડ ઘને સારે, નદીઓ ઝરનો કે ઉદગમ હમ, ભૂતલ કે હૈ રખવાલે. हमें आप पत्थरों का जंगल कह सकते हैं. हमारा मन बहुत विशाल है. हम पर बहुत से पेड़ उगते हैं. हम नदियों और झरनों के उद्गम यानी जन्म स्थान है. हम धरती की रक्षा करते हैं. कहे छे के आप हमने पत्थरों नो जंगल कही सको छो. हमारो मन विशाल छे. અમારા પર ઘણા વૃક્ષો ઉગે છે. અમે નદીઓ અને ઝરણાનો ઉદગમ સ્થાન છીએ. અમે ધરતીનું રક્ષણ કરીએ છીએ. તો આનો આન્સર આવશે પર્વત. આનો જવાબ છે પર્વત. એને હિન્દીમાં પણ પર્વત કહી શકાય અને ગુજરાતીમાં પણ પર્વત કહી શકાય છે. તો આને આના સામે જોડવાનું છે, આ ચિત્ર સામે જોડવાનું છે. ત્રણ નંબરનું છે પહેલિયા. સ્વયં ન પીતી પ્યાસી રહતી, દેતી જગભર કો પાણી, ખેત સિંચતી નાવ ચલાતી, બહતી હું મેં મનમાની. મેં અપના પાણી સ્વયં નહીં પીતી. મેં ખુદ પ્યાસી રહકર સંસાર ભર કો અપના પાણી દેતી હું. मेरे पानी से खेत सिंचे जाते हैं. मेरे पानी में नाव चलती है. मैं अपने मनमाने ढंग से बहती रहती हूँ. हूँ मारो पानी स्वयं पीती नहीं. हूँ जाते तरसी रहे ने दुनिया ने पोतानी
પોતાનું પાણી પીવડાવું છું. મારા પાણીથી ખેતરોમાં સિંચાઈ થાય છે. મારા પાણીમાં હોડીઓ એટલે કે નૌકાઓ ચાલે છે. હું મારી ઈચ્છા અનુસાર વહેતી રહું છું. તો એનો જ આન્સર આવશે નદી. ગુજરાતીમાં પણ નદી કહેવાય છે ને, અને હિન્દીમાં પણ નદી કહેવાય છે. તો આનો જવાબ છે નદી. અહીં પહેલા નંબર 4, તન્હે મેરા હરા ભરા, રસે રહતા સદા ભરા, ભીતર સે મે હો લાલ, પ્યાસ બુઝા કર પૂછું હાલ. મેરા શરીર હરે રંગ કા હૈ, અંદર સે મે લાલ રંગ કા હું, ઓર હમેશા રસ સે ભરપૂર રહતા હું. ગરમી મે પહેલે લોગો કે પ્યાસ બુઝાતા હું, ઓર ફિર ઉનકા હાલ ચાલ પૂછતા હું. મારો દેહ એટલે કે મારું શરીર લીલા રંગનું છે, અંદરથી હું લાલ રંગનું છું અને હંમેશા રસથી ભરેલું છું. ઉનાળામાં પહેલા હું લોકોને તરસ છીપાવું છું અને પછી તેમને ખબર અંતર પૂછું છું, ખબર પૂછું છું. તો કોણ? તરબૂચ. દેખાય છે ને મિત્રો, આનો જવાબ આવશે તરબૂચ. ગુજરાતીમાં કહેવાય છે તરબૂચ, હિન્દીમાં કહેવાય છે તરબૂજ. હમ દોનો હે પક્કે મિત્ર, કરતે રહેતે કામ વિચિત્ર, પાંચ પાંચ સેવક હે સાથ, લેકિન કરતે કભી ન બાત. હમ દોનો પક્કે મિત્ર હૈ, હમ અનોખે કામ કરતે રહેતે હૈ, હમારે પ્રત્યેક કે સાથ પાંચ પાંચ સેવક રહેતે હૈ, લેકિન વે આપસ મે કભી બાતે નહીં કરતે હૈ. અમે બંને ખાસ મિત્રો છીએ, અમે અનોખા કામ કરતા રહીએ છીએ, સારા ખરાબ બધા કામ કરતા રહીએ છીએ. અમારા દરેકની સાથે પાંચ પાંચ સેવક હોય છે, પરંતુ તેઓ પરસ્પર ક્યારે વાત કરતા નથી. તો કોણ? દો હાથ. ગુજરાતીમાં કહેવાશે બે હાથ, આંગળીઓ. આ પાંચ આંગળીઓ અને આ પાંચ આંગળીઓ સાથે સાથે રહે છે, તો બે હાથ. અને અહીંયા જોડીશું આપણે. કભી હું પતલા કભી હું મોટા, કભી ગેંદ જૈસા હો, મેરી કોઈ બહન નહીં પર બચ્ચો કા મામા હો. મેં કભી પતલા ઓર કભી મોટા હો જાતા હો, કભી મેરા આકાર ગેંદ જૈસા હો જાતા હૈ, ગેંદની દડો. મેરી કોઈ બહન નહીં હૈ, ફિર ભી બચ્ચે મુજે મામા કહતે હૈ. હું ક્યારે પાતળો અને ક્યારે હુષ્ટ પુષ્ટ થઈ જાઉં છું, ક્યારે મારો આકાર દડા જેવો થઈ જાય છે. મારી કોઈ બહેન નથી, છતાં પણ બાળકો મને મામા કહે છે. એને અહીંયા જોડીશું. એને કોણ કહેવાય? ચાંદો. ચાંદ હિન્દીમાં ચાંદ, ગુજરાતીમાં ચાંદો, ચંદ્ર. આને આપણે અહીંયા જોડીશું. બડે સવેરે ઉઠતી હું મેં, શેર ગગન કી કરતી હું મેં, આલસ સ્તુતિ તનિક ન કરતી, હરદમ હી કુછ કરતી હું મેં. મેં સુબહ બહુત જલ્દી ઉઠ જાતી હું, મેં આકાશ કી સૈર લગાતી હું, મેં જરા ભી આલસ નહીં કરતી, મેં હંમેશા કુછ ન કુછ કરતી રહતી હું. હું સવારે વહેલી જાગી જાઉં છું, હું આકાશને સહેલ કરું છું, હું જરાય આળસ કરતી નથી, હું હંમેશા કાંઈ ને કાંઈ કરતી રહું છું. કોણ? ચિડિયા. એને હિન્દીમાં કહેવાય છે ચિડિયા અને ગુજરાતીમાં કહેવાય છે ચકલી. તો આ પહેલિયાને અહીં ચિડિયા સામે જોડીશું એટલે કે ચકલી સામે જોડીશું. તો અહીં આપણી પહેલિયા પૂરી થઈ છે.
દરેક વિદ્યાર્થી મિત્રોએ પહેલી આ નોટબુકમાં લખવાની છે અને સામે એનો ચિત્ર નથી દોરવાનો પણ સામે એનો જવાબ લખવાનો રહેશે. શબ્દાર્થ પહેલી સમસ્યા તન શરીર હસ્ત હાથ ભૂતલ પૃથ્વી ધરતી પૃથ્વી કી શત અભ્યાસ. પ્રશ્ન એક, વાક્ય મેં કુછ ફલ ઓર સબ્જિયા કે નામ હૈ ઉન્હેં ઢૂંઢકર ઉદાહરણ કે અનુસાર લિખીએ. અહીં ઉદાહરણ આપેલું છે, ઉધર આ મત જા, ઉધર આ મત જા, તો આમ બ અંદર આ લુ લગ જાયગી, તો આલુ. આ તમારા અક્ષર છે એ જોઈન્ટ કરી દેવાના છે. અહીંયા જે અક્ષર આપેલા છે આ અને લુ એ જોઈન્ટ કરવાના છે. જેમ અહીંયા આપણે આ અને મ ઉદાહરણમાં જોઈન્ટ કરીને આપ્યું છે ને આ મ, અહીંયા અલગ શબ્દમાં છે પણ એ શબ્દમાંથી અલગ શબ્દ બનાવીને અહીંયા તમારે લખવાનો છે. એવી જ રીતે અહીંયા આલુ, તો અહીંયા આવશે આલુ. ક જયપાલ કલ આયા થા, તો પા લ ક, તો અહીંયા આવશે પાલક. ડ સંતરામ આ ગયા, સંતરામ આ ગયા, તો સંતરા, તો અહીંયા જવાબ આવશે સંતરા. ઇ શૈલજા મુનમુન સે મિલી, તો જામુન, જામુન, તો અહીંયા આવશે જામુન. ચ ફેલા હુઆ કામ અબ સિમટ રહા હૈ મટર, તો અહીંયા આવશે જવાબમાં મટર. પ્રશ્ન બે, ચિત્ર પહેલિયા ધ્યાન સે દેખો ઓર બતાઓ યહાં કોન કોન સે પ્રાણી પક્ષી ચિત્રિત હૈ. અહીંયા ચિત્ર આપેલું છે એમાં તમારે ધ્યાનથી જોવાનું છે કે કયા પ્રાણીઓના ચિત્ર છે અને કયા પક્ષીઓના ચિત્ર છે. તો અહીં આપણે પહેલા જાણીશું પ્રાણીઓના ચિત્ર કે અહીં કયા પ્રાણીઓ છે. હાથી, ઊંટ, બેલ, મગર, લોમડી, કછુઆ. અને પક્ષીના ચિત્રો કયા કયા છે, મોર, તોતા, સારસ, ચિડિયા. પ્રશ્ન ત્રણ છે, ઇન શબ્દો કો વાક્યો મેં પ્રયોગ કીજીએ. અહીં ઉદાહરણ આપેલું છે પર્વત, હિમાલય કા હિમાલય ઊંચા પર્વત હૈ. એટલે અહીં આપેલું છે પેડ, પેડ હમે ફળ દેતે હૈ. નદી, ગંગા પવિત્ર નદી હૈ. આમ, આમ ફળો કા રાજા હૈ. હાથ, ખાને સે પહેલે હાથ ધોને ચાહીએ. મકાન, યહાં નયા મકાન હૈ. ખિલોના, માં બચ્ચો કે લિયે ખિલોના લાઈ. પ્રશ્ન ચાર, આઠ અંતર બતલાઓ જલ્દી દિખાઓ અપની અકલમંદી. અહીં ચિત્ર આપેલા છે એમાં તમારે જે આઠ ફેરફાર છે, અંતર છે, એ તમારે તમારી રીતે બતાવવાના રહેશે. ઉદાહરણ તરીકે અહીંયા બે પક્ષી દેખાય છે, તો એવા જ અહીંયા બે પક્ષી છે નહીં, તો આ એક અંતર છે. તો જ્યાં હોય ત્યાં અહીંયા શું કરવાનું આવશે, સર્કલ કરવાનું આવશે. એવી જ રીતે તમારે જાતિ વિદ્યાર્થી મિત્રો અહીંયા અંતર શોધીને રાઉન્ડ કરવાનું રહેશે. પ્રશ્ન પાંચ, પડકર કોષ્ટક મેં ઉચિત શબ્દ લખીએ. અહીંયાથી વાંચીને ઉચિત શબ્દ તમારે આ કોષ્ટકમાં લખવાનો છે. કિસી કો જાને કે લિયે કહના, તો જા, અહીંયા આવશે જા. એ બધામાં એક અક્ષર સરખો આવવો જોઈએ, તો અહીંયા આવશે જા. જીવન પ્રાણ, જાન. ત્રણ, રાજા જનક કી પુત્રી, જાનકી. ચાર, પ્રાણી પશુ જીવધારી, જીવ સૃષ્ટિ,
જા જાન જાનકી જીવ સૃષ્ટિ. પ્રશ્ન છ, નીચે દી ગઈ વર્ગ પહેલી મેં સાર્થક શબ્દો ઢૂંઢ કર લખીએ. અહીં આપણે સાર્થક શબ્દ શોધીને લખવાના છે વિદ્યાર્થી મિત્રો. પહેલા અહીં આવશે મધુ, મદ, દલ, મામા, નદી, તીર્થ, સાવન. એવી રીતે તમારે અહીંયા શોધીને લખવાના છે. ઘણા બધા અંદર શબ્દ બને એવા છે, તમને જે વિદ્યાર્થી મિત્રો શબ્દ બનતા દેખાય એ રીતે તમારે શોધીને લખવાના છે. ફરી એકવાર તમને બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો, મધુ, મધ, મામા, શ્રાવણ, નદી, તીર્થ, બાદલ, દલ, સરળ. એવી જ રીતે તમારે અહીંયા શોધીને લાઈન કરવાની છે. અહીં છે સ્વાધ્યાય. પ્રશ્ન એક, વર્ગ પહેલિયા ભરીએ શબ્દકોશ કા ઉપયોગ કરકે ઉપયોગ કર સકતે હૈ. અહીં તમારે પહેલિયા ભરવાની છે. અહીં કોષ્ટક આપેલું છે તો તમારે જવાબ લખવાના છે. દાએ સે બાએ, ઉપર સે નીચે, ઉપર સે નીચે, દાએ સે બાય, એ રીતે તમારે જવાબ લખવાના છે. પહેલું છે અહીંયા, નય જમાને કા આજ કલ કા, નય જમાને કા આજ કલ કા. તો અહીંયા આવશે આધુનિક. અહીં પહેલા નંબરના જવાબમાં આવશે આધુનિક. દાય સે બાય, તો અહીંયાથી આપણે આમ જવાનું છે, આડી લીટીમાં લખવાનું છે, તો આધુનિક. એવી જ રીતે અહીંયા ત્રણ છે, લડકા, બચ્ચા, તો એને શું કહેવાય બીજું, એને તો પાલક. લડકા, બચ્ચા, તો ત્રણ નંબરમાં લખવાનું છે અહીંયા બાલક. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? પાંચ નંબર છે અહીં, રાત, નિશા, તો રજની. પાંચ નંબરમાં લખવાનું રજની. જે આપણે અહીં લખાઈને બતાવું છું, મેં તમને પેલા કહ્યું છે આધુનિક. પહેલાના જવાબમાં આવશે આધુનિક, જે ત્રણ નંબરનો જવાબ લડકા, બચ્ચા, તો અહીંયા આવશે બાલક. હવે અહીંયા છે પાંચ, રાત, નિશા, તો આવશે રજની. સાત, સાસ, પ્રાણ, જીવન શક્તિ, તો એનો જવાબ આવશે દમ. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો નવ નંબર છે, હિન્દી સાહિત્ય કા એક કાલ, હિન્દી સાહિત્ય કા એક કાલ, તો રીતિકાલ. નવ નંબરમાં લખવાનું છે રીતિકાલ. અહીંયા અગિયાર છે, શિર, બાણ, તાલાવ, તો એમાં લખવાનું છે સર. અગિયાર નંબરમાં જવાબ આવશે સર. બાર, ગાને કે સાથ બજાયા જાને વાલા, ગાને કે સાથ બજાયા જાને વાલા, તો સાજ. તે નંબર અભિપ્રાય, વાસ્તા એટલે મતલબ. હોઠ, ઓષ્ટ, લબ, ચૌદ નંબરમાં આવશે અહીંયા લબ. સોળ, તહ, સ્તર,
તો પરત અઢાર ખાદ્ય સામગ્રી અનાજ તો એને કહેવાય છે રસદ અહીંયા 19 નંબર છે યશકી કથા યશકી કથા યશોગાન હવે સંકેત દાયસેભાઈ લખી દીધા છે 19 નંબર સુધીના હવે સંકેત ઉપરથી નીચે ઉપરથી નીચે લાવવાના છે એ આપણે અહીં લખવાના છે એક છે ઉલ્લાસ ખુશી હર્ષ એનો જવાબ આવશે આનંદ તો અહીં લખીશું આપણે આ નંદ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો આનંદ હવે બે નંબરનો પ્રશ્ન લખીશું હાથ તેનો જવાબ આવશે અહીંયા કર ત્રણ છે વચન સંસ્થાપક વચન સંસ્થાપક તો પાણી બાની ચાર પરમેશ્વર ચાર નંબર પરમેશ્વર તો કરતાર કર તાર કરતાર છ અપમાન બેઇજ્જતી અપમાન બેઇજ્જતી તો અહીંયા છ નંબરનું આવશે જલાલત જલાલત આઠ નંબર રોગી બીમાર તો મરીજ દસ આલસી નિકમ્મા તો અહીંયા આવશે કામચોર કામ ચોર કામચોર અગિયાર બલવાન તાકાતવર બલવાન તાકાતવર તો સબલ તો અહીં અગિયાર નંબરનું આપણે જોવાનું અને અગિયાર નંબરમાં આપણે લખવાનું સ બલ બાર પ્રત્યક્ષ ભેટ મુલાકાત તો સાક્ષાત્કાર સાક્ષાત્કાર પંદર નંબર શરીર દેહ તો બદન બદન પાવ સોળ નંબર તો જે આપણે જે જવાબ હોય ત્યાં એ પ્રમાણે લખવાનું છે તો લખેલું છે આપણે પદ સત્તર નંબર નિશ્ચય નિર્ણિત તો તય અહીંયા તય તો આ પ્રકારે દરેક વિદ્યાર્થી મિત્રોએ આ શબ્દકોશ પ્રમાણે આ કોષ્ટકમાં લખવાનું છે જે મેં તમને અહીં બતાવી ચૂકેલ છું હવે આગળ નવો પ્રશ્ન છે અહીં પ્રશ્ન બે છે ઉચિત સ્થાન પર જે વિરામચિહ્ન છે આપણે લગાવવાના છે જે પ્રશ્ન પ્રમાણે હોય એ તમારી જાતિ વિદ્યાર્થી મિત્રોએ કરવાના છે એક ઉદાહરણ બતાવીશ તમને ક્યાં આપ ખાએંગે તો આ પ્રશ્ન કરેલો છે ક્યાં આપ ખાએંગે તો અહીં આવશે પ્રશ્ન ચિહ્ન જે પ્રશ્ન કરેલો છે એટલા માટે અહીં આવશે પ્રશ્ન ચિહ્ન એટલે તમારે વિદ્યાર્થી મિત્રો અવતરણ ચિહ્ન પૂર્ણ વિરામ ઉદ્ગાર ચિહ્ન તમારી રીતે કરવાના રહેશે પ્રશ્ન ત્રણ સમાન તુક વાલે શબ્દ બનાવીએ ઓર લખીએ જે ઉદાહરણ અહીંયા આપેલું છે સમાન તુક વાલે શબ્દ ખાના ભાના ગાના નાના દાના એવી જ રીતે તમારે અહીં શબ્દ બીજા બનાવવાના છે તન મન ધન વન ફળ નાની રાની ધાની પાની જાની એવી જ રીતે અસુર કસુર સસુર વિધુર ખજૂર મજદૂર ચાચી નાની માસી મોસી દાદી કાલી ખાંસી નંદન વંદન ચંદન ક્રંદન ડાલ ખાલ માલ ભાલ લાલ માલી ખાલી પ્યાલી ગાલી કાલી તન મન ધન વન ફન ઇત્યાદિ પ્રશ્ન ચાર
आपके घर या आसपास कोई न कोई पेड़ होगा, उसके बारे में कुछ वाक्य लिखिए। कहते वहां घर ने आजू बाजू कोई झाड़ हसे, कोई कोई वृक्ष हसे, एना विषय तुम्हारे वाक्य लखवाना छे। तुम्हारे रीते ते प्रश्न लखवानो रहेशे। प्रश्न 5, नीचे दिए गए वाक्यों में से विशेषण शब्द छांटकर कोष्टक में लिखिए। उदाहरण, शिल्पा भोली भाली लड़की है, तो भोली भाली ये विशेषण छे, तो ये लखेलो छे भोली भाली। एक नंबर में, कक्षा में चार बच्चे बैठे हैं, तो चार। बे नंबर, नीम की पत्तियां कड़वी लगती है, कड़वी विशेषण छे। त्रण नंबर, नदी में काला पानी है, तो काला। चार, यह किताब मेरा भाई लाया है, यह विशेषण आवशे अहीं, यह। पांच, गिलास में थोड़ा सा शरबत डाला है, थोड़ा सा। छ, हमारी पाठशाला में बड़ा बगीचा है, बड़ा। सात, बाजार में पके केले मिलते हैं, तो पके, अहीं जवाब आवशे पके। हवे एना पछीनो प्रश्न आवशे, चित्र में रंग भरिए और चित्र के बारे में कुछ विचार भी व्यक्त कीजिए। अहीं चित्र आपेलुं छे, एमां रंग पूरवाना छे विद्यार्थी मित्रों, अने एना परथी आपणे वाक्य बनाववाना छे। इस चित्र में किसान ट्रैक्टर में से फसल की बोरियां भरकर ले जा रहा है। इन बोरियों में उसके खेत में पैदा हुई फसल है। खेत के पास पक्का कुआ है। खेत में ही किसान का छोटा सा घर है। यह चित्र सूचित करता है कि हमारे राज्य में कृषि उद्योग का अच्छा विकास हुआ है। किसान खुशी और समृद्ध हुए हैं। इविते तमारे तमारे ते वाक्य लखवाना छे। प्रश्न 7, शब्दों को कोष के क्रम में लिखिए। अहीं शब्द आपेला छे, पेड़, चिड़िया, कांटा, नदी, पानी, पक्का, पतला, पूजन, एने तमारे आम शब्द कोष में तमारे रीते लखवाना छे। पहला तो आवशे कांटे, चिड़िया, नदी, पक्के, पतला, पानी, पूजन, पेड़, એવી રીતે તમારે શબ્દકોશ પ્રમાણે અહીં લખવાના રહેશે। તો અહીં આપણો અહીંયા પાઠ પૂરો થાય છે। દરેક વિદ્યાર્થીનું હોમવર્ક દરેક વિદ્યાર્થી સમજી લેજો। દરેકે હિન્દી નોટબુકમાં પોતાનું ગૃહ કાર્ય કરવાનું રહેશે। દરેક વિદ્યાર્થી મિત્રોએ આગળના પાઠ 1-6 પુનરાવર્તન દરેક પોતાની નોટબુકમાં લખેલ હશે, અને પાઠ 7નું જે હોમવર્ક આપું છું દરેક વિદ્યાર્થી લખવાનું છે। પહેલા તો પહેલિયા લખવાની છે, પહેલિયા લખીને એની સામે સાચો ઉત્તર લખવાનો છે। દરેક પહેલિયા પોતાની નોટબુકમાં લખવાની રહેશે, સામે એનો જવાબ લખવાનો રહેશે। અભ્યાસ શબ્દાર્થ લખવાના છે, એના પછી અભ્યાસ લખવાનો છે। અભ્યાસ પૂર્ણ થયા પછી સ્વાધ્યાય પોતાની નોટબુકમાં લખવાનું રહેશે। બાજુમાં છે આપેલું છે પેજ ઉપર, ઇતના જાણીએ આ કોષ્ટક છે જે મેં તમને આગળ જવાબ લખાયા હતા, એ જ કોષ્ટક અહીંયા તમારે આપેલું છે। તો દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની નોટબુકમાં પહેલિયા શબ્દ સમજૂતી અભ્યાસ સ્વાધ્યાય કમ્પલસરી લખવાનું રહેશે। આવજો મિત્રો।